આજન કર્યું આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી તેની ઉમત માનવતા વેલફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવસને અનોખી રીતે ઉજવણી કરાઈ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીમાં ખૂબ જ ઓછા લોકો રક્તદાન કરવા આગળ આવી રહ્યા છે તેવા મસ્વેલમાં બહાર ગામથી આવતા લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં 250 કરતા વધુ લોકોએ પોતાનું રક્તદાન કર્યું જેમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જે આપણું સ્વતંત્ર દિવસ છે તો આની ઉજવણી કઈ રીતે કરવી અને આ ઉજવણીના ભાગરૂપે જરૂરતમંદ લોકોને કઈ રીતે મદદ થવું એ સિદ્ધાંતથી ઉમ્મત માનવતા વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટ કેન્સરગ્રસ્ત દર્દીઓના માટે આજે રક્તદાન કેમ્પ કર્યું છે જે અમદાવાદ બહારથી જે દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે જેમના માટે જેમના કોઈ રિલેટિવ અહીંયા હાજર નથી કે કોઈ સગા સંબંધી નથી એમના માટે અમે આ પંદરમી ઓગસ્ટના લીધે ઉજવણીના ભાગરૂપે ઉમદ માનવતા વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટે આ આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ત્રણસો સુધીનું ત્રણસો સાડા ત્રણસો સુધીનું આનું રક્તદાન કરીશું અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જે છે જેમના કોઈ સગાવાલા નથી એમને મદદરૂપ થઈને અમે આજે આ સ્વતંત્ર દિવસની ઉજવણી આવી રીતે કરીશું અહીંયા હું બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો હતો ને અહીંયા મેં બ્લડ ડોનેટ કર્યો છે ને હું બધાને વિનંતી કરું છું કે એવા કોરોનાની મહામારીમાં લોકો માટે દેશ માટે આપણા માટે આગળ આવવું જોઈએ ને કેન્સર વિભાગમાં જે સિવિલ હોસ્પિટલમાં બહારના દર્દી આવે છે એમના માટે આ બ્લડ કામ લાગે છે ત્યાં યુઝ થાય છે ને એ દર્દીને કોઈ બહારથી બ્લડ ના લાવવું પડે કોઈને ફોન ના કરવું પડે કોઈને ના સોંધવું પડે તે વિશે આ ઉંમત માનવતા વેલફેર બધાને અંદર આગળ વધી રહી છે ને બધાને સાથ સહકાર આપે છે હું અન્ય લોકોને હું એટલું જ કહેવા માગું છું કે કોરોનાની મહામારીમાં લોકોને આગળ આવવું જોઈએ તો સુરતીઓની ઉજવણી હંમેશા અને અનોખી જ હોય છે જેની તમે કલ્પના પણ ના કરી હોય ત્યારે આઝાદીના પર્વની ઉજવણી પણ સુરતીલાલ કંઈક અનોખી કરી છે એક હોસ્પિટલમાં ઈવીએફ ટેકનોલોજીથી નિસંતાન માતાને આશા કિરણ બંધાય છે ત્યારે એક હોસ્પિટલમાં પંદરમી ઓગસ્ટના દિવસે પંદર બાળકોની કિલકારી ગુંજી ઉઠી હતી ત્યારે બાળકનું સન્માન